મિત્રો મજામાં જય સ્વામિનારાયણ. તમે મને ઓળખો છો, ધોરણ 7 માં ગયા વર્ષે આપણે સામાજિક વિજ્ઞાન ભણી ચૂક્યા છે સાથે, યાદ છે ને? મારું નામ જણાવી દઉં, જો ભૂલી ગયા હોય તો બુંદેલા જલપામે. અને હવે તમે બધા ધોરણ 8 માં આવી ચૂક્યા છો. ધોરણ 7 માં આપણે જે સામાજિક વિજ્ઞાન ભણ્યા એના કરતા ધોરણ 8 નું સામાજિક વિજ્ઞાન થોડું અલગ છે, મજા આવે એવું છે. તેથી ધોરણ 8 માં પણ સામાજિક વિજ્ઞાન તમે મારી પાસે શીખશો. હવે આજે આપણે આ પ્રથમ લેક્ચર છે, તેથી આપણે પાઠની શરૂઆત કરીએ. તમને કેવા છે કે ધોરણ 7 માં આપણે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રની બુક એક જ થઈ ગઈ છે, પરંતુ હવે 8માં આવ્યા એટલે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રની જે ટેક્સ્ટ બુક છે એ અલગ અલગ છે. તો હવે આજે પ્રથમ સત્રમાં આપણે પ્રથમ પાઠની શરૂઆત કરીએ. પહેલો પાઠ છે ધોરણ 8નો સામાજિક વિજ્ઞાનનો, જેનું શીર્ષક છે ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ટાઇટલ સમજી લઈએ, બરાબર છે? ટાઇટલ શું છે? ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન. તો પહેલા આ યુરોપીય શબ્દ વિશે આપણે સમજણ મેળવીએ. યુરોપીય પ્રજા એટલે આમ સામાન્ય રીતે આ શબ્દ કાને અથડાય એટલે આપણા મગજમાં મનમાં કેવો ખ્યાલ આવી જાય, યુરોપિયન ફોરેનની પ્રજા. એટલે સામાન્ય રીતે એ અર્થ તમારો બરાબર જ છે કે યુરોપિયન પ્રજા એટલે ભારતમાં વસવાટ કરતી પ્રજા ન હોય, પરંતુ ભારતની બહારથી આવી અને ભારતમાં સત્તા ઉપર આવેલી હોય એને યુરોપિયન પ્રજા, એટલે કે ભારતની ન હોય તેની બહારથી આવેલી પ્રજા, તેને યુરોપિયન પ્રજા કહેવામાં આવે છે. હવે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, તો આપણે ભારતમાં હિન્દુસ્તાનની પ્રજા હતી એ બરાબર નહોતી, તો શા માટે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન થયું એવો ખ્યાલ આપણા મગજમાં આવે. અથવા તો જે યુરોપિયન પ્રજા કે ફ્રેન્ચો આવ્યા છે, પોર્ટુગીઝો આવ્યા છે, ડચ આવ્યા છે, હોલંદ આવ્યા છે અને છેલ્લે અંગ્રેજો પણ આવ્યા છે, મુગલો પણ બહારના હતા, તો આ પોર્ટુગીઝોથી લઈ અને અંગ્રેજો સુધીની જે યુરોપિયન પ્રજા છે એ શા માટે ભારતમાં આવી હશે? તો થોડું આપણે આગળ જોઈએ થોડું કે ભારત એવો દેશ છે કે એની સંસ્કૃતિ સાથે જોડાયેલો છે, એનું જે કલ્ચર છે એ કલ્ચર વિશ્વના કોઈ પણ કન્ટ્રી એટલે વિશ્વના કોઈ પણ દેશોમાં જોવા મળતું નથી. અને ભારતમાં જે વસ્તુ છે એ વસ્તુ બીજે ક્યાંય જોવા મળતી નથી. વર્ષોથી યુરોપિયન પ્રજા આવી, મુખ્ય આશય શું હતો કે ભારતની જે ધન સંપત્તિ છે એ લૂંટી અને પોતાના દેશ પરત ફરવું. અને વર્ષોથી યાદ ચાલ્યું આવતું આવે છે કે પોતપોતાના દેશ ભારતની ધન સંપત્તિ લઈ જવાય છે. પછી એમાં કોઈ પણ વસ્તુનો સમાવેશ થાય કે કોહિનોર ડાયમંડ હોય કે રત્નજડિત મયુરાસન હોય, દરેક જણ પોતપોતાની રીતે ભારતની જે મિલકત છે એ વર્ષોથી પોતપોતાના દેશમાં લઈ ગયા છે. ઉપરાંત બીજું કારણ પણ હતું. કયું કારણ હતું? કે ભારતમાંથી ભારતના જે મરી મસાલા છે, તેજાના છે, સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ છે, મલમલ છે, આ બધી જ વસ્તુઓ છે એ વસ્તુઓ વિશ્વના કોઈ પણ દેશોમાં મળતી ન હતી, અને ભારતમાંથી આ વસ્તુઓની શું થતી હતી? નિકાસ થતી હતી. અને એ નિકાસ સૌપ્રથમ કયા માર્ગે થતી હતી? જમીન માર્ગે, બરાબર છે? પરંતુ કોઈ અગમ્ય કારણસર આ જમીન માર્ગ બંધ થઈ ગયો કે જ્યાંથી ભારતની પ્રજા અન્ય દેશો સાથે વેપાર ધંધો કરતી હતી, અને જે બહારની પ્રજા હતી, યુરોપિયન પ્રજા, તેને ભારતની આ વસ્તુઓ વગર, કઈ કઈ વસ્તુઓ? રેશમ, સુતરાઉ કાપડ, મરી મસાલા, તેજાના, એ બધા વગર ચાલે એવું હતું નહીં.
અને જમીન માર્ગ બંધ થઈ ગયો તેથી યુરોપિયન પ્રજાને નવો જળમાં છોડવાની ફરજ પડી એક્ઝામ માં પ્રશ્ન પૂછાય છે કે યુરોપિયન પ્રજાને નવો જળમાં છોડવાની ફરજ પડી એટલે તો રીઝન કારણ આપો કે પ્રશ્ન શા માટે પડી ખ્યાલ આવી ગયો કે આ વસ્તુ વગર ચાલે હતું નહીં જમીન માર્ગે વેપાર થતો હતો જમીન માર્ગ બંધ થઈ ગયો તેથી નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી નવો જળમાર્ગ એમને તો પહેલાના સમયમાં શોધાય નહીં કોઈ કઈ તો બીજું ઝડપવું પડે તો સૌ પ્રથમ શરૂઆત કરનાર વ્યક્તિ કોણ હતો ક્રિસ્ટોફર કોલંબસ ક્યાંનો રહેવાસી ઇટાલી કે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની શરૂઆત કોણે કરી ઇટાલીના સાહસિક નાવિક અથવા તો ઇટાલીના રહેવાસી ક્રિસ્ટોફર કોલંબસે ક્યારે ભારત આવવા નીકળ્યો ઈસવીસન 1492માં બરાબર છે 1492માં ભારત આવવા નીકળ્યો પરંતુ અનિયાસે ક્યાં જઈ ચડ્યો અમેરિકા ખંડમાં અને ક્રિસ્ટોફર કોલંબસ છે આ જીવન મૃત્યુ પર્યંત શું માનતો રહ્યો પોતાની જાતને કે મેં શેની શોધ કરી છે ભારતની કે હું હિન્દુસ્તાનનો શોધક છું એવું માનતો રહ્યો પરંતુ શું શોધ્યું હતું ક્રિસ્ટોફર કોલંબસે અમેરિકા ખંડ ત્યારે 1492 તેથી આજે પણ જે અમેરિકાના મૂળ વતની મૂળ નેટિવ પીપલ બરાબર એને શું કહેવામાં આવે છે રેડ ઇન્ડિયન એ લોકોને રેડ ઇન્ડિયનના નામથી ઓળખવામાં આવે છે અને ત્યાંના કિનારાના જે ટાપુઓ છે તે ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝના ટાપુ તરીકે ઓળખવામાં આવે છે બરાબર ક્રિસ્ટોફર કોલંબસની વાત અત્યારે પૂરી થઈ ગઈ કે અમેરિકા શોધીને બેસી ગયો મૃત્યુ પામ્યો 1492માં પરંતુ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધાયો નહીં ફરી પાછો વાસ્કો દ ગામા આને શોધ્યું તો વાસ્કો દ ગામા એ 22 મે 1498માં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો ક્યાંનો રહેવાસી હતો એ જે રીતે કોલંબસ ઇટાલીનો એ રીતે વાસ્કો દ ગામા પોર્ટુગલનો બરાબર કે પોર્ટુગલનો રહેવાસી વાસ્કો દ ગામા 22 મે 1498ના દિવસે ભારતના દક્ષિણના કાલિકોટ બંદરે પ્રથમવાર પગ મૂકે છે બરાબર ખ્યાલ આવી ગયો શરૂઆત કોલંબસે કરી શોધ્યું અમેરિકા 22 મે 1498 વાસ્કો દ ગામાએ ભારત આવવાનો ખરેખરો નવો જળમાર્ગ શોધ્યો એટલે કાલિકટ બંદરે પ્રથમવાર વાસ્કો દ ગામા ઉતર્યો હવે એ સમયે જે કાલિકટ હતું ત્યાં એક રાજા રાજ્ય કરતો હતો અને એનો શાસક રાજાનું નામ શું હતું જાંબોરી એટલે આ જાંબોરી પાસેથી વાસ્કો દ ગામાએ વેપાર કરવાની પરવાનગી મેળવી અથવા તો વેપાર કરવાનો પરવાનો મેળવ્યો બરાબર છે એટલે આના પરથી આપણે શું કહી શકીએ કે ભારતમાં સૌ પ્રથમ આવેલી યુરોપિયન પ્રજા એ કઈ પ્રજા કહેવાય વાસ્કો દ ગામા કોણ હતો પોર્ટુગલનો રહેવાસી એટલે શું કહેવાય એને પોર્ટુગીઝ બરાબર એટલે પોર્ટુગીઝ પ્રજા છે એટલે કે પરવાનગી મેળવી એટલે ઈસવીસન પછી 1502માં 1498માં આવ્યો ત્યાર પછી પરવાનગી મેળવી ચાર વર્ષ પછી 1502માં પોર્ટુગીઝોએ કાલિકટમાં તેની પ્રથમ કોઠી સ્થાપી કોઠી એટલે આપણી ભાષામાં
ઓફિસ હેડ ઓફિસ કે જ્યાંથી દરેક વસ્તુનું સંચાલન થાય હો તો પ્રથમ કોઠી સ્થાપી અને એ કોઠીની ફરતે કિલ્લાબંધી સ્થાપી અલ્ગુબર્ત નામના કોણ છે અલ્ગુબર્ત સેનાપતિ આ કોઠીના રક્ષક તરીકે અલ્ગુબર્તને સેનાપતિ તરીકે નિયુક્ત અને અલ્ગુ કરકે પોતાની પોર્ટુગીઝ પ્રજાને આગળ લાવવા માટે કમર કશી અને ક્રમશઃ ધીમે ધીમે કાલિકટમાંથી પોતાનો જે વેપાર છે એ વેપાર આગળને આગળ પ્રોગ્રેસ કર્યો પ્રગતિ કરી એમાં વેપારમાં અને ધીમે ધીમે 1506માં અલ્ગુ કરકે પોતાના વેપારને આગળ વધારતા ગોવા છે ગોવા ઉપરાંત મેંગલોર કોચી લંકા દીવ મુંબઈ આ બધા સ્થળોએ પોર્ટુગીઝ સત્તાનો પાયો નખાયો બરાબર છે તો ખ્યાલ આવી ગયો અને બીજો એક પ્રશ્ન તમારે આવે છે કે ભારતમાં આવનાર સૌ પ્રથમ અને સૌથી છેલ્લે આવનાર પ્રજા કઈ તો શું લખવાનું સૌ પ્રથમ આવનાર પોર્ટુગીઝો અને છેલ્લે ફ્રેન્ચોનો સમાવેશ થાય છે અંગ્રેજો નહીં